ને મિત્રો મજામાં મિત્રો સામાજિક વિજ્ઞાન એમસીક્યુ સ્ટાન્ડર્ડ 10th ના ભાગ 5 ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બોર્ડની પરીક્ષામાં આઈએમપી હોય એવા પ્રશ્નો આપણે જોઈ રહ્યા છીએ. એમાં બસ આનંદથી મજાક સાથે હસતા રમતા તમને યાદ રહી જાય એવો એક આ પ્રયાસ છે. મિત્રો દરેક વસ્તુ ગમે એમ રીતે યાદ રાખી લો, કારણ કે એમસીક્યુ 50 ગુણ એટલે એ પૂરેપૂરા રોકડા માર્ક છે. એમાં તમારું સાચું હોય એટલે અડધો માર્ક પણ કાપી શકે નહીં. તો આના ઉપર આપણે ફોકસ કરી શકીએ. તો જે અગત્યના પ્રશ્નો છે એ અહીં લેવાનો પ્રયાસ કર્યો છે. તો પ્રશ્ન નંબર 32 કે વાવના પ્રકાર ક્યા. તો મિત્રો વાવના પ્રકાર તો તમને ખબર છે કે એવો કૂવો કે જેમાં પગથિયા હોય અને પાણી ભરી શકાય હે, તો ઉતરીને, તો એને વાવ કહેવામાં આવે છે. તો વાવમાં તો પાણી ભરવા કોણ જાતું? બહેનો જાતી હતી. તો એક નદીએ નંદા નામની બેન ગઈ હતી, એને બોલાવી લીધી, અને એક ભદ્રા બેન હતા, એ થોડાક ભદ્દા હતા એટલે થોડા જાડા હતા, અને જયા વિજયા બેનો હતી. તો બસ બધી હારે વાવમાં પાણી ભરવા ગઈ, અને પાણી વાવની અંદર હાવ ઉપર હતું, તો બધા રાજી થઈ ગયા. તો જોઈએ, નદીએથી નંદા આવી, ભદી ભદ્રા એ પણ આવી, અને જયા વિજયા છે એ બે બેનું પણ સાથે વાવે પાણી ભરવા ગઈ. તો પાણી સાવ કેવું હતું? ઉપર હતું. તો તરત એ બધી બોયલી. શું બોયલી? વાવ. યસ મિત્રો, એને ખબર જ હતી કે આ વાવ છે. તો ચાર પ્રકાર છે, યાદ રાખી લેશું. નંદા, ભદ્રા, જયા, વિજયા. ફરીથી શું? નંદા, ભદ્રા, જયા અને વિજયા, આ વાવના પ્રકાર છે. ત્યાર પછી અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં છે? તો મિત્રો અજંતા, તો હું એમ કહીશ આ જનતા. આ જનતા કેવી છે? મહાન છે. આપણું રાષ્ટ્ર પણ કેવું છે? મહાન છે. તો મિત્રો આપણું રાષ્ટ્ર મહાન, તો તમને યાદ આવી ગયું હશે કે આનો જે જવાબ આવશે એ મહારાષ્ટ્ર. તો જવાબ રેડી છે, મહારાષ્ટ્ર. આ જનતા મહાન, રાષ્ટ્ર મહાન. ત્યાર પછી કૈલાસ મંદિર, 34 ગુફાઓ, રાષ્ટ્રકૂત રાજાઓ, હિન્દુ ધર્મની ગુફાઓ, આ બધી કઈ ગુફાઓનો સંદર્ભ છે? તો મિત્રો રાષ્ટ્રકૂટની વાત છે ને, તો જવાબ રેડી છે. ઈ લો રાષ્ટ્રકૂટ. હા, તો રાષ્ટ્રકૂટની વાત છે. યસ, તો આ બધું છે. તો ઈ લો રાષ્ટ્રકૂટ એવો પ્રશ્ન પૂછવાનો. ઈ લો રાષ્ટ્રકૂટ. યસ, તો જવાબ હા છે. અને તમે એના પહેલા પહેલા અક્ષર લઈ લેશો એટલે તમે તરત કહેશો ઈ લો રા. તો પ્રશ્ન કેમ પૂછવાનો? આટલું બધું પૂછે તો ઈ લો રાષ્ટ્રકૂટ. યસ, તો જવાબ આવશે ઈલોરા. અને ત્યાર પછી હુમાયુનો મકબરો. મિત્રો તમે જાણો છો કે હુમાયુ જે છે એમના સ્વાભાવિક છે કે એની સૌથી વધારે યાદ કોની હોય? એની પત્નીને હોય. બરાબર, બરાબર. આપણે કોઈ પણ વસ્તુને આમ સ્વીકારીએ ને તો કે હમ, તો સૌથી વધુ યાદ કોની? એની પત્નીને. હમ, તો એ હમ એટલે કોણ? તો યસ, હમીદા બેગમ. તો જ્યારે એમ પૂછવામાં આવે કે હુમાયુનો મકબરો કોણે બનાવ્યો, તો તમારા આગળ જવાબ રેડી છે. શું? હમીદા બેગમ, એમની પત્ની હતી. અને તાજમહેલ કોણે બનાવ્યો? મિત્રો એમાં કંઈ પૂછવાનો સવાલ નથી. તાજમહેલને તમે જ્યાંથી જુઓ ત્યાં સુંદર છે. બરાબર, તો તાજમહેલ. યસ, સારે જહાં છે સુંદર. તો સારે જહાં યાદ આવી જશે. યસ, શાહજહાં. ત્યાર પછીનો પ્રશ્ન છે કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં? મિત્રો કોણાર્ક, કોણાર્કનું સૂર્ય, તો સૂરજનું કિરણ સીધું અરીસામાં આવ્યું, અરીસામાંથી સીધું ઘરમાં આવ્યું. હા, તો સૂર્ય અરીસો કોણ રચીને ક્યાં આવે છે? ઘરમાં આવ્યો. તો અરીસો, તો અરીસા ઉપરથી ઓરિસ્સા, ઓરિસ્સા ઉપરથી ઓડિશા, યાદ રહી જશે. તો અહીં સૂર્ય કોણ રચે છે એટલે કોણાર્કનું સૂર્ય મંદિર, અને અરીસા માંથી ઘરમાં આવ્યો છે એટલે ઓડિશા. ત્યાર પછીનો પ્રશ્ન બૃહદેશ્વર મંદિર કયા રાજ્યમાં? બૃહદેશ્વર. હવે એમ એવું થયું, મંદિરે તો જવું હતું પણ બળદને બાંધ્યો હતો નાળાથી, તો એ તો ભાઈ એ કેમ એ જાયલો નહોતો રહેતો, એટલે પિન્ટુભાઈ બોલ્યા કે બહુ હદ થઈ, આ તમે લો નાડું, હું તો જઉં છું મંદિરે. તો બહુ હદ થઈ, તમને યાદ આવી ગયું હશે, બૃહદેશ્વર. તમે લો નાડું, બરાબર, તો તમિલ નાડું, અને હું તો જઉં છું મંદિરે. તો બૃહદેશ્વર મંદિરની વાત છે, અને જવાબ આવશે તમિલનાડુ. તો બહુહદ એટલે બૃહદેશ્વર, તમે લો નાડુ, બરાબર, એટલે યાદ આવી ગયું તમિલનાડુ અને મંદિરની વાત છે.
ત્યાર પછી ખજુરાહોના મંદિર કયા રાજ્યમાં? મિત્રો મને ખજુરાહો બોલો ને તો મને ખજૂર યાદ આવે, અને ખજૂરની અંદર શું હોય? ઠળિયો, અને ઠળિયો ખાય તો શું થાય? પેટમાં દુખે. તો ખજૂરનો જે મધ્ય પ્રદેશ છે એ કોઈએ ખાવો નહીં, નહીં તો શું થાય? પેટમાં દુખે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ખજૂરાહો છે એ ક્યાં આવતું હશે? મધ્ય પ્રદેશ. ને વિરૂપાક્ષ મંદિર પટ્ટદકલ ક્યાં રાજ્યમાં? મિત્રો વિરૂપાક્ષ, હા તો ઓલો પિક્ચરમાં વીરુ આવતો હતો ને, તો એને બોલાવ્યો વીરુ વીરુ વીરુ, પણ વીરુ સાંભળે નહીં કારણ કે એના કર્ણમાં કંઈક અટકી ગયું હશે. તો મિત્રો એમ બોલ્યા વીરુ વીરુ વીરુ, પણ એ સાંભળતો નથી કારણ કે એના કર્ણમાં કંઈક અટકી ગયું લાગે છે. તો તમે સાચા છો, જવાબ આવશે કર્ણાટક. તો મિત્રો મને લાગે છે કે ફરી એકવાર નજર કરી લેશું. તો વાવના પ્રકાર ક્યા? તો મિત્રો હવે ક્લિયર છે, નંદા ભદ્રા જયા વિજયા, યાદ છે ને? નંદા ભદ્રા જયા વિજયા. અને અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં? યાદ જ છે, અજંતા આપણું રાષ્ટ્ર, આ બધું મહાન છે તો મહારાષ્ટ્ર. કૈલાસ મંદિર, 34 ગુફાઓ, રાષ્ટ્રકૂટ, હા ઈ લો, રાષ્ટ્રકૂટ રાજાની વાત છે, યસ ઈ લો રા. તો હુમાયુનો મકબરો, તો તરત યાદ આવશે એમના પત્ની, હમ એટલે યાદ આવી ગયું ને, હમીદા બેગમ. અને તાજમહેલ, તો ખબર છે સારે જહાં સે સુંદર, તો શાહજહાં. અને કોણાર્કનું સૂર્ય મંદિર યાદ છે કે સૂર્ય અરીસામાંથી કોણ રચીને ઘરમાં આવ્યો? તો શું આવશે? ઓડિશા. અરીસામાંથી ઓરિશા, ઓરિશામાંથી ઓડિશા. અને બૃહદેશ્વર મંદિર યાદ જ છે, બહુવત થઈ ગઈ, તમિલો નાડુ હે ને, તો તમિલનાડુ. અને ખજુરાહોનું મંદિર યાદ જ છે, મધ્ય પ્રદેશ. અને વિરૂપાક્ષ, હા યાદ આવી ગયું છે ને મિત્રો, વિરૂપાક્ષમાં શું કરતા હતા? વીરુ 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 સાંભળતો નહોતો, એટલે કે કર્ણાટક. તો મિત્રો મજા આવી, ધેટ્સ ગુડ. મિત્રો બસ તમે કોમેન્ટ્સ ખાસ લખજો, લાઇક કરજો, અને અન્ય મિત્રોને અત્યારે ને અત્યારે મોકલી દેજો. તમારા કે વોટ્સઅપ ગ્રુપ હોય એમાં મૂકી દો, ફેસબુક હોય એમાં મૂકી દો, બસ બધે શેર કરી દો. કોઈને કોઈ વિદ્યાર્થીને ગામડે બેઠો હશે એને પણ ક્યાંક અટકતા હશે, સામાજિક વિજ્ઞાનના MCQ યાદ નહીં રહેતા હોય તો એને જરૂરથી યાદ રહી જશે. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ.